એમાં ખેદાન મેદાન કરી નાખ્યું છે, બધા ફળ ખાઈ ગયો.
અને અમુક તો મૂળ સાથે આખા વૃક્ષ હોય એને કાઢી નાખે છે. હનુમાન એ બધા તો સૂકા ઝાડ હતા. રાવણ અરે મૂર્ખ માનવ વચ્ચે ન બોલ, હવે કહે તે શા માટે તોફાન કર્યું? તું દરિયા પાર આવ્યો છે એ વાત સાચી છે? એ પૂછે છે કે ત્યાં બધું શા માટે કર્યું અને દરિયો પાર કરીને તું અહીંયા આવ્યો છો એ વાત સાચી છે? એવો એને પ્રશ્ન પૂછે છે હનુમાન. હા રાવણ, પણ અવડો મોટો દરિયો ઓળંગીને કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે? એટલે કે છે કે અવડો મોટો દરિયો કોઈ પાર કરી અને લંકામાં કેવી રીતે પ્રવેશ કરી શકે? હનુમાન, જુઓ મહારાજ, એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો, પછી બહુ લેગે છે. જો એ વાત તમારે જાણવી હોય તો તમે પણ મને તમારા મંત્રી જેવું આસન બેસવા માટે આપો, એવું કહે છે રાવણ. તું એક તુચ્છ વાનર લંકાની રાજસભામાં આસન પર બેસીશ, એટલે કે છે કે તું એક સાવ નાનો એવો તુચ્છ એવો વાનર અને અહીંયા રાવણ જ્યાં રાજસભા છે એમાં તું બેસીશ, એમ કહે છે હનુમાન. ના, હું પ્રભુ શ્રી રામનો સેવક છું, રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું. અત્યારે આપનો મહેમાન છું એટલે આસન તો આપવું જ પડે. રામનું નામ સાંભળીને રાવણ તો ગુસ્સામાં આવી ગયો, લેગે છે કે રામનું નામ સાંભળતા જ રાવણ છે એકદમ ગુસ્સામાં ભરાઈ ગયો. લેગે છે હું રામનો સેવક છું અને એમની ઉપસ્થિતિ મને કહે છે કે રામદૂત તરીકે અહીંયા ઉપસ્થિત થયો છું. હવે રાવણ બોલે છે, સૈનિકો આ વાનરને હમણાં જ જેલમાં ફોડી દો. મંત્રી, ક્ષમા મહારાજ, પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યો છે એટલે આપણા મહેમાન કહેવાય, એમને જેલમાં ન પુરાય હું આપને વિનંતી કરું છું, એમને આસન પણ આપવું જોઈએ. એટલે કે છે એક મંત્રી બોલે છે કે મહારાજ એક રાજ્યનો છે ને મંત્રી મતલબ એ મહેમાન કહેવાય આપો, એટલે આપણે એને આસન તો આપવું જ પડે, એવી વિનંતી કરે છે કે મંત્રી. રાવણ બોલે છે બિલકુલ નહીં, એને જે કહેવું હોય તે ઉભા ઉભા જ કહેવું પડશે. મંત્રી બોલે છે પણ મહારાજ. રાવણ, પણ બણ આ મારી આજ્ઞા છે કે એ ઉભો જ રહેશે. હનુમાન બોલે છે કઈ વાંધો નહીં, મને આસન પર બેસતા આવડે છે. એટલે કે છે કે કઈ વાંધો નહીં, મારે આસન પર બેસતા તો આવડે છે. આમ કહી હનુમાને પોતાના હાથની એક આંગળી ઊંચી આંગળી ખેંચી અને ઉછળી લાંબી થવા માંડી. ઉછળીને ગોળ ગોળ ઉછળાની જેમ ગોઠવવા માંડી. ઉછળી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતા પણ ઊંચું આસન થયું. હનુમાન તો કૂદકો મારીને એની પર બેસી ગયા. રાવણ ગુસ્સાથી લાલ છોડ થઈ ગયો, એટલે હનુમાને પોતાની પૂંછડી લાંબી કરી, રાઉન્ડ રાઉન્ડ વાળી અને ગુચડા જેવી કરી અને રાવણનું જે સ્થાન હતું એના કરતા પણ ઊંચા સ્થાન ઉપર જઈ અને બેઠા. રાવણ, આ પણ વાંદરાને તાત્કાલિક પકડી લો, એની પૂંછડી કાપી નાખો અને સળગાવી નાખો. એટલે કે છે કે એવો આદેશ આપે છે કે આને પકડી લો, એની પૂંછડી કાપી નાખો અને સળગાવી નાખો. મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિથી ડરી ગયા એટલે એમને એમ ઉભા રહ્યા. હનુમાન પોતાના ઉછાસન પર બેઠા બેઠા હસતા હતા. એટલે કે છે કે આ બધો પરાક્રમ જોઈ અને સૈનિકો અને મંત્રીઓ તો ડરી ગયા, એટલે કે છે કોઈની પાસે જતા નથી. અને આ જોઈને હનુમાનજી હસવા લાગ્યા. રાવણ, સૈનિકો તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો, આ અભિમાની વાનરનું પૂછડું સળગાવી દો. સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂછડી પર પીટવા, ક્યાંકથી તેલ લાવીને ગાભા ગોદડા પર રેડ્યું, છેલ્લે દિવાસરીથી પૂછડી સળગાવી. એટલે કે છે કે ગાભા ગોદડા એવું ભેગું કરી અને તેલ અને એનાથી આગ લગાવી. જેવી પૂંછડી સળગીને તરત હનુમાને પોતાનું પરાક્રમ શરૂ કર્યું. લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અટકાવવા માંડ્યો. ઘડીકમાં એક ખૂણે તો ઘડીકમાં બીજા પહેલા ખૂણે આખી રાજસભામાં ભાગમ ભાગ થઈ ગઈ. હનુમાન તો સળગતી પૂંછડી સાથે ત્યાંથી કૂદી રાજમહેલમાં બીજા મકાનો તરફ ગયા, ત્યાંની બજારો બાજુ ગયા. જ્યાં ગયા ત્યાં આગ લગાવવા માંડી. લંકાના રાક્ષસો નાસભાગ મચી ગયો. સૈનિકો પણ જગ્યાએ આગ હોઈ રહેતા હનુમાનજી બીજી જગ્યાએ પૂંછડી અટકાવે. ઠેક ઠેકાણે આગ લાગી. હનુમાન જોઈ તો હસતા જાય અને આગ લગાડતા જાય અને ગાતા જાય. એટલે કે છે કે હનુમાનજી દરેક જગ્યાએ આખા રાજમહેલમાં રાજસભામાં ત્યાંની બજારોમાં મકાનોમાં દરેક જગ્યાએ આગ લગાડતા જાય. સૈનિકો ક્યાંક આગ લેવો લાગે તો ફરીવાર હનુમાનજી ત્યાં આગ લગાવી આવે. આ રીતના હનુમાનજી એવું પરાક્રમ કર્યું. પછી ગીત ગાય છે, લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી ગઈ, તેલ પણ
તારું ગાભા પણ તારા દિવાસરી પણ તારી ગઈ ઉછરી મારી સાજી રહી સળગ્યા મકાનો સળગ્યા મહેલો ઊભી બજાર પણ સળગી ગઈ ઉછરી મારી સાજી રહી આપણે સુંદર એવું અહીંયા ગીત સાંભળ્યું અને વાર્તા પણ સાંભળી તો હવે આપણે આના આધારે છે આગળ ના લેક્ચરમાં ખરા ખોટા પણ કરવાના છે તેના માટે સૌપ્રથમ તો જે મેં વાર્તા તમને કહી છે એને ધ્યાનપૂર્વક સાંભળજો અને સમજવાનો પ્રયત્ન કરજો જેથી તમને આ બધા પ્રશ્ન સરળતાથી યાદ રહી જાય અને પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું થેન્ક યુ